हेलो नमस्ते विद्यार्थी मित्रों, मूली नजारा तरिया वासुदेव विद्यालय ने यूट्यूब चैनल में आपको हार्दिक स्वागत करूं छु। आज आप जे चैप्टर 6 जो रिया छे એમાં તમારી સ્વાપોથીમાં પેજ નંબર 68 ઉપર પ્રશ્ન નંબર 5 આપેલો છે એ કોષ્ટક પૂર્ણ કરો। એમાં આપણે ધ્યાનથી પહેલા કોષ્ટકમાં શું કહેવા માંગે છે અને આપણે શું શોધવાનું છે એ પહેલા જોઈએ। તો એમાં આપણે જો તમને 6 કોલમ આપેલી છે, ક્રમ પછી વસ્તુના નામ, એ કેટલામાં ખરીદી, પછી કેટલામાં વેચી, નફો કે નુકસાન, અને એ નફો કે નુકસાન થયો છે તો કેટલા રૂપિયામાં થયો છે। તો અહીંયા જુઓ, વસ્તુ આપણે ખરીદી હોય બરાબર, જે કિંમતે વસ્તુ ખરીદવામાં આવે તેને શું કહેવાય છે, વસ્તુની મૂળ કિંમત કહેવાય છે। શું કહેવાય છે, મૂળ કિંમત। અને જેટલી કિંમત લઈને વસ્તુ વેચવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે, વેચાણ કિંમત। શું કહેવાય છે, વેચાણ કિંમત, કે જેટલી કિંમતે વસ્તુ ખરીદવામાં આવેલી હોય તે કિંમત કે વસ્તુની મૂળ કિંમત કહેવામાં આવે છે, અને જેટલી કિંમત લઈને વસ્તુને વેચવામાં આવે તેને વસ્તુની વેચાણ કિંમત કહેવામાં આવે છે। હવે જ્યારે આપણે એ જેટલા રૂપિયામાં વસ્તુ ખરીદી હોય અને જેટલા રૂપિયામાં વસ્તુ વેચીએ છીએ તો ત્યારે નફો કે નુકસાન, નફો એટલે ફાયદો લાભ, અને અહીંયા નુકસાન એટલે કે આપણને કેટલી ખોટ ગઈ બરાબર। નફો કે નુકસાન આપણે અહીંયા થાય છે એ નક્કી કરવાનું છે કે નફો થાય છે કે નુકસાન થાય છે। પછી ત્યાર પછી તો કે નફો થાય છે તો એ કેટલા રૂપિયાનો નફો થાય છે, નુકસાન થાય છે તો એ કેટલા રૂપિયાનું નુકસાન થાય છે એ આપણે અહીંયા શોધવાનું છે। અહીંયા તમને જો એક જે એક્ઝામ્પલ છે કરીને આપેલું છે, સૌથી પહેલી વસ્તુ છે તો કે 10 પેન્સિલ। હવે 10 પેન્સિલ જે છે એ ખરીદે છે કેટલા રૂપિયામાં, તો કે 35 રૂપિયામાં ખરીદે છે। હવે વેચે છે કેટલા રૂપિયા લઈને, તો કે 40 રૂપિયા લઈને પેન્સિલ એ વેચવામાં આવે છે। એ જે પેન્સિલ 35 રૂપિયામાં લીધેલી છે તે પેન્સિલ એ 40 રૂપિયા લઈને વેચવામાં આવે છે। તો જો અહીંયા આપણે ખરીદી છે 35 રૂપિયામાં અને 40 રૂપિયામાં વેચી, તો ફાયદો થાય કે નુકસાન થાય, નફો થશે બરાબર। આપણને 5 રૂપિયાનો નફો થશે કે 40 માંથી 35 જાય, અને નફો થયો છે તો કેટલા રૂપિયાનો થયો છે, 5 રૂપિયાનો। આ રીતે પહેલા આપણે નક્કી કરવાનું છે કે નફો થાય છે કે નુકસાન થાય છે, અને ત્યાર પછી કેટલા રૂપિયામાં થાય છે બરાબર। બીજો એક્ઝામ્પલ છે કે 30 નોટબુક ખરીદવામાં આવે છે 135 રૂપિયામાં, વેચવામાં આવે છે 135 રૂપિયા લઈને। તો જો જયારે એ વધુ કિંમત લઈને વેચવામાં આવે ત્યારે હંમેશા શું થાય, ફાયદો થાય, કે આપણે કોઈ વસ્તુ જે છે એ 10 રૂપિયાની લીધી છે અને આપણે જયારે એ વસ્તુ વેચીએ છીએ કોઈ બીજી વ્યક્તિને વેચીએ છીએ ત્યારે આપણે 10 રૂપિયાવાળી જે વસ્તુ છે એને આપણે 12 રૂપિયા લઈને વેચવામાં આવે, તો આપણે જેટલા રૂપિયામાં વેચેલી છે એ કિંમત વધારે થઈ બરાબર। તો જયારે એ વધારે કિંમત લઈને વેચવામાં આવે ત્યારે શું થાય, નફો થાય, જયારે ઓછી કિંમત લઈને વેચવામાં આવે ત્યારે શું થાય, કે 10 રૂપિયાની વસ્તુ આપણે 9 રૂપિયામાં વેચીએ છીએ તો આપણને શું થાય છે, નુકસાન થાય છે, ખોટ થાય છે બરાબર। તો જયારે કોઈ પણ વસ્તુ જે છે એ વધારે રૂપિયા લઈને વેચવામાં આવે તો શું થાય, ફાયદો થાય, જયારે કોઈ પણ વસ્તુ ઓછી કિંમત લઈને વેચવામાં આવે ત્યારે શું થાય, નુકસાન થાય। તો અહીંયા જુઓ કે જે 135 રૂપિયાની વસ્તુ છે એ અહીંયા 165 રૂપિયા લઈને વેચવામાં આવે છે, તો અહીંયા પણ શું થશે, નફો થશે, કેમ કે વધારે રૂપિયા લઈને વેચવામાં આવે છે, નફો થશે તો કેટલો થશે, તો કે અહીંયા જે મોટી કિંમત હોય એમાંથી જે નાની કિંમતને શું કરી દેવાની, 12, એટલે આપણને ખબર પડી જાય કે નફો થાય છે તો એ કેટલા રૂપિયા થાય છે, નુકસાન થાય છે તો કેટલા રૂપિયા થાય છે, 5 માંથી 5 જાય તો 0, 6 માંથી 3 જાય તો 3, 1 માંથી 1 જાય તો 0। તો જો એ નફો થાય છે કેટલા રૂપિયાનો થાય છે, 30 રૂપિયાનો નફો થાય છે, 30 રૂપિયાનો ફાયદો થાય છે। ત્યાર પછી નંબર 3, કે 5 કંપાસ પેટી 185 રૂપિયામાં ખરીદવામાં આવે છે, પણ 8 કંપાસ પેટીને 210 રૂપિયા લઈને વેચવામાં આવે છે। તો જો બે માંથી મોટું કોણ થયું, એ 210 જે છે એ મોટા થયા, એનો મતલબ કે 185 રૂપિયાની જે એ કંપાસ પેટી છે એને એ વધુ કિંમત લઈને વેચવામાં આવે છે, તો અહીંયા પણ નફો થશે। હવે નફો થયો છે તો કેટલા રૂપિયા, તો કે ઓની જેમ કે 210 માંથી 185 ને કરી દઈએ 12, 0 માંથી 5 જાય ન જાય, શું લેવું પડે, 10 કો લઈ એટલે બાજુની સંખ્યામાંથી એક
ઓછો થાય એક એક માંથી એક ઓછો થાય એટલે 0 10 માંથી 5 જાય તો 5 ફરીથી 0 માંથી 8 નલ જાય ફરીથી ઉપર 10 કોળીઓ પડશે 10 કોળીઓ એટલે બાજુની સંખ્યા માંથી એક કટે થાય અહીંયા જે 2 માંથી એક ઓછો થાય એટલે 1 10 માંથી 8 જાય તો 2 1 માંથી 1 જાય તો 0 તો જો 25 રૂપિયાનો નફો થાય છે ત્યારબાદ છે નંબર 4 કે એક ટેબલ જે છે એ 325 રૂપિયામાં ખરીદવામાં આવે છે આ 325 રૂપિયાનો ટેબલ જે છે એને 403 રૂપિયા લઈને વેચવામાં આવે છે ટૂંકમાં ઈ વધારે કિંમત લઈને જેટલી કિંમતનું છે એટલી એની કિંમત કરતા વધુ કિંમત લઈને વેચવામાં આવે છે તો અહીંયા પણ શું થશે નફો થશે હવે કેટલા રૂપિયાનું તો કે 403 માઈનસ 325 3 માંથી 5 જાય 9 જાય શું લેવો પડશે 10 કો 10 કો લે એટલે એ બાજુમાં 0 છે તો 10 કો ક્યાંથી લેવો પડશે 4 કો જ્યાં 10 કો લીધો હોય એની બાજુની સંખ્યા પર 0 હોય ત્યાં શું મૂકવાના 9 4 માંથી 1 કટ થાય એટલે 3 10 ને 3 13 13 માંથી 5 જાય તો 8 9 માંથી 2 જાય તો 7 3 માંથી 3 જાય તો 0 તો કે નફો થાય છે પણ 78 રૂપિયાનો નફો થાય છે ત્યાર પછી છે નંબર 5 કે એક ખુરશી લેવામાં આવે છે 340 રૂપિયામાં ખરીદવામાં આવે છે અને આ 340 રૂપિયાની ખુરશીને 285 રૂપિયા લઈને હવે વેચવામાં આવે છે તો હવે જો કે અહીંયા ખુરશી જે છે એ 340 રૂપિયામાં ખરીદવામાં આવે છે પણ 340 રૂપિયા કરતા ઓછી કિંમત લઈને વેચવામાં આવે છે તો હવે જો અહીંયા આપણે ઓછી કિંમતે વસ્તુને વેચીએ તો શું થાય નુકસાન જાય આપણું ત્રણ માંથી એક ઓછો થાય એટલે 2 10 ને 3 13 13 માંથી 8 જાય તો 5 2 માંથી 2 જાય તો 0 પણ નુકસાન ગયું તો 55 રૂપિયાનું નુકસાન જાય છે એટલે આ રીતે બસ ધ્યાનથી તમારે જોવાનું છે કે વસ્તુને કેટલા રૂપિયામાં ખરીદેલી છે અને વસ્તુને કેટલા રૂપિયામાં વેચેલી છે ફરીથી એકવાર કે જો વસ્તુને વધારે કિંમત લઈને વેચવામાં આવે તો હંમેશા શું થાય નફો જો વસ્તુને ઓછી કિંમત લઈને વેચવામાં આવે તો શું થાય નુકસાન આ રીતે તમારે આ તમારી સોફ્ટવેરમાં ભરી લેવાનું છે આ સિવાયના જે 5 એક્ઝામ્પલ છે તમારે તમારી જાતે ટ્રાય કરવાની છે તમને ન આવે તો તમે કોઈ પણ વડીલની મદદથી કરી શકો છો આ તમારે તમારી સોફ્ટવેરમાં ઉતારી લેવાનું છે હવે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું થેન્ક યુ